નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. ઠાકરે અને મોદી ભાઈ ભાઈ, મહારાષ્ટ્રમાં સરકાર બનતા જ શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ. અમદાવાદની છોકરી સૃષ્ટિ કુંદનાની નેશનલ શો મિસ્ટર એન્ડ મિસ સેવન સ્ટેટ્સની ફર્સ્ટ નેશનલ રનરઅપ ઘોષિત થઈ. બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા દ્વિવેદી દ્વારા અમદાવાદમાં પિઝા ઝોનની નવી પિઝા શ્રેણી રજૂ કરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રમાં સરકાર બનતા શિવસેનાએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. શિવસેના, એનસીપી, કોંગ્રેસનું ગઠબંધન, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી મોરચાના નેતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. એવું લાગી રહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ શિવસેનાનો મિજાજ બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના મુખપત્ર સામનામાં દરરોજ બીજેપી અને મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સામનાના સંપાદકીયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. અખબારમાં લખવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી ભાઈ ભાઈ છે. અમદાવાદની સૃષ્ટિ કુંદનાની નેશનલ શોની રનરઅપ ઘોષિત થઈ. એમટીવી અને એમટીવી બિટ્સ પર પ્રસારિત થયેલ શો મિસ્ટર એન્ડ મિસ સેવન સ્ટેટ્સનો તાજેતરમાં દહેરાદૂનમાં ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. શોમાં 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી આપણે અમદાવાદની સૃષ્ટિ કુંદનાની ફર્સ્ટ નેશનલ રનરઅપ જાહેર થઈ છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સૃષ્ટિ કુંદનાનીએ જણાવ્યું હતું કે આ શો મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યો હતો, કારણ કે હું સેવન સ્ટેટ્સ ઘરમાં હાજર અન્ય તમામ સ્પર્ધકોમાં સૌથી નાની સ્પર્ધક હતી. અમે બધા જુદા જુદા 7 રાજ્યોના હતા, તેથી આપણા બિન સાંપ્રદાયિક દેશમાં હાજર વિવિધતા વિશે જાણવા માટે આ શો સારું પ્લેટફોર્મ સાબિત થયું હતું. શો દરેક રાજ્યો તેની અનોખી રીતે રંગીન છે. નમસ્તે, મેં સૃષ્ટિ કુંદાની હું. મેં 17 સાલ કી હું ઓર મેં અમદાવાદ ગુજરાતી હું. મેને અભી રિસેન્ટલી ઇસ યર એક રિયાલિટી શો મેં પાર્ટિસિપેટ કિયા થા, જિસકા નામ હૈ મિસ્ટર એન્ડ મિસ સેવન સ્ટેટ, ઓર જો એમટીવી પે ટેલિકાસ્ટ હુઆ થા. उसके बाद मैं उस शो में पूरे 21 एपिसोड सर्वाइव की हूँ, फिनाले तक पहुँची हूँ और आज मैं आप सबके सामने उस शो की फर्स्ट रनर अप हूँ. जर्नी बहुत ज़्यादा ईजी नहीं थी, बहुत डिफ़िकल्ट थी. 21 डेज बिगर फैमिली के और बिगर फ़ोन वगैरह किसी के बिगर एक घर में बंद रह के रहना मेरे लिए काफ़ी डिफ़िकल्ट था, और वगैरह भी बहुत ज़्यादा चैलेंजिंग थे और बहुत ज़्यादा मोटिवेटेड रहना था. तो मेरा मोटिवेशन मेरी फैमिली ही थी, मेरी फैमिली का ट्रस्ट था मुझ पर, तो उसी को लेके मैं मोटिवेटेड रहती थी पूरी जर्नी में. और जो भी ग्रूमिंग और जो भी हमें टास्क वगैरह दिए थे उसको भी मैंने अपनी पूरी मोटिवेशन के साथ पूरे किए हैं. तो अच्छा, तो जब मैं ऑडिशन में गई थी तो कुछ 3-4 हज़ार के तादाद में पब्लिक थी. जब मैं ऑडिशन में सिलेक्ट हुई तो उसमें 42 कंटेस्टेंट सिलेक्ट किए गए थे फॉर द जर्नी, और जर्नी में धीरे धीरे एलिमिनेट होते गए लोग और फिनाले में सिलेक्ट हुए हम लोग. और उसके बाद फिनाले में टॉप 10 में सिलेक्शन हुआ फर्स्ट मेरा, उसके बाद टॉप 6 में सिलेक्शन हुआ, उसके बाद आई एम स्टैंडिंग हियर एज द फर्स्ट रनर अप ऑफ द शो. इसके बाद फर्स्टली मैं अपना 12th का बोर्ड क्लियर करूँगी. अभी तक मैं अपने स्कूलिंग में हूँ, मैं अपना स्कूल क्लियर करूँगी, मेरा 12th एजुकेशन. उसके बाद आई एम लुकिंग फॉरवर्ड टू बिकम अ डीजे. आई वांट टू गो टू मुंबई, आई वांट टू ट्राई इन फिल्म इंडस्ट्री एंड आई एम लुकिंग फॉरवर्ड टू बिकम अ डीजे. एक्ट्रेस દિવ્યા દ્વિવેદી દ્વારા પિઝા ઝોનની નવી પિઝા શ્રેણી રજૂ કરવામાં આવી. પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા દ્વિવેદી દ્વારા અમદાવાદના ફૂડ લવર્સ માટે વસ્ત્રાપુર સ્થિત પિઝા ઝોન ખાતે પિઝાની નવીનતમ શ્રેણી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતી બોલિવૂડ એક્ટર દિવ્યા ઉપરાંત રેસ્ટોરન્ટના ઓનર શ્રી રવિભાઈ ખત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાએ જણાવ્યું હતું કે અમદાવાદ મારા માટે સૌથી ફેવરિટ પ્લેસ છે. હું જ્યારે પણ અમદાવાદમાં વિઝિટ માટે આવતી હોઉં છું ત્યારે મને અલગ જ ટેસ્ટ સાથે વેરાયટી ઓફ ફૂડ જોવા મળતું હોય છે. એટલે જ્યારે મને પિઝા ઝોનમાં પિઝાની નવી શ્રેણીના લોન્ચ માટે બોલાવવામાં આવ્યું તો મેં તરત જ હા પાડી દીધી. શી મેક્સ હર ચેમ્પિયન, તો વો હે ઓર મુજે પૂરી ઉમીદ હે કે લોકો કો બહોત પસંદ આયેગી યે ફિલ્મ, ક્યુંકિ હર માં બાપ ચાહતે હૈ કે ઉનકા બચ્ચા જો હૈ પ્રોટેક્ટેડ રહે. હમેશા તો વો ઉનકે સાથ રહે નહીં સકતે, તો વો કેસે અપની રક્ષા કર સકે. તો જસ્ટ વી આર ટોકિંગ ઇન ધ ફિલ્મ અબાઉટ ટાઇક્વોન્ડો. સેલ્ફ પ્રોટેક્શન બહોત જરૂરી હૈ, જો બચ્ચે ખુદ ફાઇટ કર સકે, ખુદ અપની રક્ષા કર સકે. ઓર આપ તો દેખ રહે આયે દિનો સમાજ મેં ક્યા ક્યા હો રહા હૈ, હર કોઈ બહોત ઇનસિક્યોર હૈ અપને બચ્ચો કો લેકર, છોટે બચ્ચો કો લેકર, જિનકો ઉતની સમજ નહીં હોતી અભી. જસ્ટ વી આર ટ્રાઇંગ ટુ અવેર ધેમ, મેક ધેમ અવેર. ઇટ્સ અબાઉટ અવેરનેસ. ઓર દૂસરા, આજે આપ યહાં પે દેખ રહે હૈ કે પિઝા
पसंद है, बट इसका ये मतलब नहीं है कि सिर्फ पिज़्ज़ा खाना है। हाँ, यू मस्ट मेंटेन योर डाइट, बट हफ्ते में मुझे एक दो दिन पिज़्ज़ा खाना बहुत पसंद है। एंड दिस इज वेरी स्पेशल बिकॉज दे आर लॉन्चिंग थिन वेजिटेबल सुप्रीम। इसमें जो है आपका ब्रेड बहुत ही थिन होता है, ना के बराबर, तो इट इज़ विद लॉट्स ऑफ चीज एंड लॉट्स ऑफ वेजेस एंड आई लव चीज। चीज बहुत अच्छी चीज़ है, आई एम वेजिटेरियन एंड इट इज़ गुड सोर्स ऑफ प्रोटीन। હવે કરી નજર આજના હવામાન પર। આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર। આભાર।